હલો ફ્રેન્ડ, ટુડે વોચિંગ માય ચેનલ રાવલ જલપા. આજનો સબ્જેક્ટ છે સંતો અને મહાત્માઓ, ગુજરાતી સાહિત્ય. આપણે ગમે તે ગવર્મેન્ટ એક્ઝામ હોય ત્યારે ગુજરાતી સાહિત્યના ક્વેશ્ચનો હોય જ છે, તો આપણે એ ક્વેશ્ચન જે સોલ્વ કરી શકીએ એટલે બીજી વાર આપણે એ તુરંત યાદ રહી જાય. આપણે જોશું સંતો અને મહંતો. તો પહેલું છે મુસ્લિમ સંત શેખ અહમદ ખટુ. તો તે શું છે? શેર સાહેબની ગણના ભારતના 6 મોટા પીરોમાં થતી હતી. અન્ય સંપ્રદાયના લોકો પણ તેને શ્રદ્ધાપાત્ર બન્યા હતા. શેખ સાહેબની પ્રેરણા હતી કે ગુજરાતના સુલતાન અહમદ શાહે સાબરમતીના નદી કિનારે 1411માં અમદાવાદનો પાયો નાખ્યો હતો. બીજા છે સહજાનંદ સ્વામી. સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા. તેનો જન્મ છપૈયામાં થયો હતો. તેમણે 2 ગ્રંથો લખ્યા હતા, શિક્ષાપત્રી અને વાચનમૃત. હવે આપણે એના પછી જોઈએ છીએ સ્વામી દયાનંદ સરસ્વતી, જે આપને નાના પણ વ્યક્તિને ખબર હોય છે કે સ્વામી દયાનંદ સરસ્વતી શું છે, તેના ગ્રંથો શું છે. હવે આપણે એના પછી જોઈએ છીએ સદાવત સંત જલારામ બાપુ. તો કે જલારામ બાપા 20 વર્ષની ઉંમરે જ તે વીરપુર સદાવત ચાલુ કર્યું હતું અને એનું જન્મસ્થળ વીરપુર છે. એના પછી શ્રીમદ રાજચંદ્ર, તો કે તેનું જન્મસ્થળ છે વાવણિયા. તેમની અવધાન સ્થિતિના કારણે તેમની મુંબઈમાં સાક્ષાત સરસ્વતીનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેઓ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા અને તે આધ્યાત્મિક સાધકના સંસારી યોગી તરીકે પણ ઓળખાતા હતા. અને શ્રી ગંગેશ્વરનંદજીનું જન્મસ્થળ પંજાબમાં થયો હતો, તે પરંતુ તેમની કર્મભૂમિ ગુજરાતમાં હતી. તેમનો 1952માં અમદાવાદમાં સૌ પ્રથમ વેદ મંદિરની સ્થાપના કરી હતી. આ ખાસ ક્વેશ્ચન છે કે ઘણીવાર પૂછાય છે કે વેદ મંદિરની સ્થાપના અમદાવાદ કોણે કરી હતી, તો કે ગંગેશ્વરનંદજીએ. અંદાજે ભારતમાં 500 વેદ મંદિરની સ્થાપના કરનારા. તો આ બીજો ક્વેશ્ચન છે કે 500 મંદિરની સ્થાપના અથવા તો એમ કે 400 મંદિરથી ઉપરની સ્થાપના કરનારા કોણ, તો કે શ્રી ગંગેશ્વરનંદજી મહારાજ. સ્વામીજીના મોટામાં મોટું પ્રદાન ભગવાન વેદનું પ્રકાશન. હવે પછીના છે પૂજ્ય મોટા, તેને આપણે ચુન્નીલાલ આસારામ ભગત તરીકે પણ ઓળખીએ છીએ. તેનું જન્મસ્થળ સાવલી. એ મહાન સમાજસેવક હતા. તેમનું આણંદ, નડિયાદ, સુરતમાં અને કુંભકોણમાં આશ્રમો તથા મૌન મંદિરો સ્થાપ્યા છે. તેમણે જ્ઞાન ગંગોત્રી નામક મહાન ગ્રંથો પ્રકાશન કરવા લાખો રૂપિયાનું દાન રાશિ વહેતી કરી છે પૂજ્ય મોટા. હવે આપણે પાંડુરંગ દાદા, જેનો જન્મ છે મહારાષ્ટ્રમાં 1956માં મુંબઈમાં તત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના કરનારા પાંડુરંગ દાદા. સારા એવો સમાજસેવક, ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે જાણીતા, અબુધ અને નિરંતર ગ્રામજનોની સુધી વિસ્તરેલી તેમના સંસ્કાર પ્રવૃત્તિ ફિલ્મ અંતરનાદમાં પણ દર્શાવેલી છે. ઘણીવાર આપને પૂછાય છે કે ભાઈ તત્વજ્ઞાનના વિદ્યાપીઠના સ્થાપક કોણ હતા, તો કે પાંડુરંગ દાદા, બરાબર છે. અને હવે છે નારેશ્વર સંત રંગ અવધૂતજી, આપણે એને પાંડુરંગ તરીકે પણ ઓળખીએ છીએ. જન્મસ્થળ તેનું ગોધરા. દત્તપુરાણના પારાયણ કરવા તેમણે નારેશ્વર પસંદ કરેલું હતું એ. પછી પ્રમુખ સ્વામી મહારાજ ચાણ સંત, જેને આપણે ઓળખીએ છીએ. તેમણે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વવ્યાપી બનાવી છે. 50થી વધુ દેશોમાં 450થી વધુ મંદિરો બાંધી તેમણે ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો છે. સંત શ્રી મોરારી બાપુ માનસ મર્મશ, જન્મસ્થળ તલગા જોડિયા ભાવનગર જિલ્લાનું. તે ખુદ કથાકાર, બરાબર. હવે પછી છે હેમચંદ્ર આચાર્ય, જેનું જન્મસ્થળ ધંધુકા. મૂળ નામ તેમનું ચાંગદેવ છે. ચાંગદેવ 5 વર્ષની ઉંમરે જૈન આચાર્ય દેવ આચાર્ય સિંહની પાસેથી દીક્ષા લીધી હતી. 21 વર્ષની વયે તે આચાર્ય હેમચંદ્ર બન્યા. સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાની વ્યાકરણ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દ અનુસારની રચના કરી હતી. સોલંકી રાજાઓના ઇતિહાસ ગ્રંથ હેમચાર્યની રચના કરવા બદલ તેને સિદ્ધરાજનું બિરુદ આપ્યું હતું. આજે આપણે સંતો અને મહંતો જોયા અને હવે પછીના વિડીયામાં જોશું કવિ. તો જો મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.